हेलो फ्रेंड्स, वेलकम टू अश्वमेध विद्यालय। हूँ अंजलि तंडेल। आज अपने गणित विषय में समीकरण उकेलो विषय अभ्यास करीशुं। उदाहरण पांच छे मित्रों, अहीं कीधुं छे के बे समीकरण आप्या छे ने तेमने उकेलवाना छे, एटले के जे चल आप्या छे एनी किंमत आपणे शोधवानी छे। अहीं पहला दाखला में जोईए तो चल कोण छे, एन, बराबर। हवे कई रीते पद्धतिसर लखवानुं ते हूँ तमने कही दो। पहला तमारे जोवानुं के आ तो समता छे, बराबर। बेलेंस स्थिति जे आपणे जोता हता त्राजवामां, आ जमणी बाजू ते जवाब अने आ छे डाबी बाजू। जोयुं तो हवे आपणे शुं करीशुं, पहेला तमारे चल क्यां छे ते जोवानुं, त्यारबाद ए चल पहेला आनी साथे गुणायेला छे जोयुं, अने त्यारबाद सरवाळो थयो छे। तो धीरे 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 उकेलवानुं छे। ज्यारे पण आपणे कोई वस्तुने उकेलीए छीए, बराबर, तमारी पासे दोरी होय, एमां घणा बधा गांठ वळी गयेला होय, तो आपणे एने कई रीते उकेलीए छीए। जे बहारना गांठ होय एने पहेला धीरे धीरे खोलीए छीए, त्यारबाद छेक सुधीना गांठने खोली नाखीए छीए, बराबर। अहीं पण एवुं ज करवानुं छे। तो पहेला गुणायेला छे, त्यારબાદ સરવાળો થયેલો છે, અને એનો જવાબ 25 આવે છે। તો આપણે પહેલા શું કરવું પડશે, આ જે સરવાળામાં 7 છે એને દૂર કરવા પડશે। તો આપણે જે શીખી ગયા છીએ એ પ્રમાણે જોઈએ તો વત્તા 7 છે, તો આપણે કઈ ક્રિયા કરીશું, એની વિરોધી ક્રિયા કઈ, બાદબાકીની। તો આપણે શું કરીશું, બંને બાજુ થી 7 બાદ કરતા, જો આપણે બંને બાજુથી 7 બાદ કરી દઈશું તો 3n + 7 આ એક બાજુ છે, બરાબર। અહીં આપણે કરી દઈએ -7 બરાબર 25 - 7, બંને બાજુથી આપણે 7 કાઢી નાખીએ। જો આને આવી રીતે કાઢી નાખીએ તો જેવું સમીકરણ પહેલા હતું તેવું થઈ જાય, એટલે સમીકરણમાં કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં। તે આપણે કઈ રીતે જાણી શકીએ, તો તમારે આ બાજુ -7 કરીએ તો આ બાજુ પણ -7 જ થાય, -8 કે -9 કરી શકો નહીં, અને પ્લસ અહીં -7 કર્યા છે તો અહીં -7 પણ ન કરી શકો, હા, -7 તો આ બાજુ પણ -7 જ કરવું। ચાલો આગળ વધીએ, 3n +7 અને -7 બંને નીકળી જાય, જેટલા ઉમેરીએ એટલા બાદ કરીએ, એટલે એનો જવાબ કેટલો થઈ જાય, -0। હવે -0 આપણે લખીએ ન લખીએ કશો વાંધો નથી, એટલે ફક્ત 3n પણ તમે લખી શકો છો, બરાબર। આ બાજુ કેટલા વધશે, 25 - 7, 25 માંથી 7 જાય એટલે કેટલા વધશે, 18। આ રીતે ખ્યાલ આવ્યો, ચાલો। એટલે આ બાજુ હવે શું રહેશે, 3n + 0 એટલે 3n વધે, 3n = 18। ચાલો આગળની પ્રોસેસ કરીએ, 3n હવે ચલ સાથે કોણ ગુણાયેલું છે, 3 ગુણાયેલા છે, તો ગુણાકારની પહેલા તો વિચારવાનું કે ગુણાકારની વિરોધી ક્રિયા કઈ, ભાગાકાર, તો ભાગાકાર કરવાનો છે બંને બાજુ કેટલી સંખ્યા વડે, 3 વડે। તો લખીએ, બંને બાજુ 3 વડે ભાગતા, ચાલો ભાગીએ, 3n / 3 = 18/3। ત્રાજવામાં સંતુલન રહેવું જોઈએ, હા, ચલો 3 વડે ગુણ્યા છે, 3 વડે ભાગ્યા છે, એટલે 3 નીકળી જાય, અહીં શું વધશે, ફક્ત n, અને 18/3 ભાગાકાર કરો, 3ના ઘડિયામાં 18 આવે છે, 6 તારી 18, એટલે n = 6। જેવો જવાબ આવે તમારે તરત એને બોક્સમાં મૂકી દેવાનો, આ થઈ ગયો તમારો જવાબ। આ રીતે મિત્રો જવાબ મળે, શું કર્યું આપણે, સૌ પ્રથમ તો જોયું તો બહારના ગાંઠ પહેલા ઉકેલવા છે, બહારના ગાંઠ કયા છે, તો +7 એ બહાર છે, તો પહેલા એને દૂર કરી દઈએ, +7 છે સરવાળાની વિરોધી ક્રિયા, ઓછા, તો ઓછા કરવાના છે કેટલા, તો -7 કરવાના છે, તો જ આ 7 જઈ શકે, બરાબર। તો +7 - 7 આ 0 થઈ ગયા, અને અહીં 25 - 7 એટલે 18 થઈ ગયા। ચાલો હવે 3n 3 વડે ગુણાયેલા છે, તો બંને બાજુ 3 વડે ભાગાકાર કરી દીધો, બંને બાજુ પ્રોસેસ કરવી પડે તો જ આપણને જવાબ મળે, તો જો તમે અહીં ભાગાકાર નહીં કરશો તો અહીં 18 જ રહેશે, તો તમારો જવાબ આવી શકે નહીં। આ થયું સમીકરણ ઉકેલ, હવે તમે તમારું જે સમીકરણ છે એમાં n = 6 મૂકો, જોઈએ મૂકો અને જવાબ ઢાંકી દો, ચાલો n = 6, તો 6 તારી 18, 18 + 7 એટલે 25 થઈ ગયા, 25। આ રીતે તાળો મેળવી શકાય, એટલે જવાબનો તાળો પણ આપણે મેળવી શકીએ કે આ જવાબ સાચો છે કે ખોટો, બરાબર। ચાલો આગળ વધીએ, ચાલો બીજું છે મિત્રો, 2p
ओछा एक इज इक्वल टू तेवीस, बे पी ओछा एक बराबर तेवीस आपेला छे। चलो बंने बाजू पहला कई क्रिया करिए, जे पहला सरवाड़ा बादबाकी मित्र होय ने एने पहला दूर करी नाखवानो, बारना गांठ पहला उकेलवाना। हाँ ओछा एक छे, हवे तमने तरत ख्याल आवी गयो होय छे शुं करीशुं, बंने बाजू एक उमेरता सरवाड़ो करीशुं। बराबर सरवाड़ो एटले उमेरवुं, बाद करवानो होय त्यारे बाद करता ए रीते लखवा। चलो एक उमेरी लईए, थ्री पी ओछा एक जे छे ए तो लखी ज देवानो आ रीते। बराबर थोड़ी स्पेस राखीने अहीं वत्ता एक, आ बाजू पण वत्ता एक, ओछा एक वत्ता एक जता रहे तो अहीं शुं वधशे टू पी, अने आ बाजू तेवीस वत्ता एक एटले चौवीस। चालो हवे कई क्रिया करीशुं, तो बंने बाजू बे वडे भागता, बंने बाजू बे वडे भागता। चालो बे वडे भागीए बंने बाजू, टू पी भाग्या बे चौवीस भाग्या बे, ઉપર થી બે નીચે થી બે કેન્સલ થઈ જાય, બે ગુણાયેલા છે અને બે ભગાયેલા છે, શું વધે અહીં ફક્ત પી, અને આ બાજુ ચોવીસ ભાગ્યા બે એટલે કેટલા આવશે બાર દુ ચોવીસ। આ રીતે ખ્યાલ આવ્યો મિત્રો, આમાં શું કર્યું આપણે, સૌ પ્રથમ તો જે ઓછા એક હતા એને પહેલા દૂર કરવાની કોશિશ કરી, તો ઓછા એક છે તો એને કઈ રીતે દૂર કરી શકાય, તો વત્તા એક કરીને। બરાબર તો વત્તા એક કરીએ બંને બાજુ, અને બંને બાજુ વત્તા એક કરીએ તો આ ચોવીસ થઈ જાય ને આ ઓછા એક વત્તા એક ઝીરો થઈ જાય, અહીં ટૂપી વધે, ટૂપી વધે તો હવે પી મેળવવા માટે આપણે શું કર્યું, બંને બાજુ બે વડે ભાગાકાર, તો અહીં બાર આવે। હવે તમે જવાબ ઢાંકીને અહીં બે મૂકી જુઓ, બાર મૂકી જુઓ પીની જગ્યાએ, તો બાર દુ ચોવીસ, ચોવીસ ઓછા એક એટલે ત્રેવીસ, મળી ગયો જવાબ। આ રીતે આપણે સોલ્યુશન મેળવી શકીએ, ખ્યાલ આવ્યો મિત્રો। ચાલો હવે આપણે સ્વાધ્યાય 4.2 વિશે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, ફરીથી મળીશું, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ।